નમસ્કાર, જય માતાજી. આસો માસના નવલા નોરતા, નોરતું ત્રીજું. આજે માતાજી મા ચંદ્રઘંટા સ્વરૂપે. હવે માતાજીનું નામ ચંદ્રઘંટા શા માટે છે? માતાજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં એમના માથા પાસે ઘંટ આકારનો ચંદ્રમા હોવાના લીધે માતાજીનું નામ ચંદ્રઘંટા છે. માતાજીના હાથમાં ત્રિશૂળ અને તલવાર આદિ શસ્ત્રો છે. માતાજી આજે વીરતાનું પ્રતીક બન્યા છે. હવે આ સ્વરૂપની પાછળની કથા કંઈક આવી છે કે દેવોના રાજા ઇન્દ્ર અને દાનવોના રાજા મહિષાસુરની વચ્ચે યુદ્ધ ચાલે છે. હવે યુદ્ધની અંદર દેવો પરાજિત થાય છે. મહિષાસુર, ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય જેવા દેવતાઓને બંદી બનાવે છે અને સ્વયં ઇન્દ્રની ગાદી ઉપર સ્વર્ગલોકમાં બેસી જાય છે. એટલે બધા જે બીજા દેવતાઓ હોય છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે આવે છે અને આ બધી વાત કરે છે કે આવું થયું છે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને જે તમામ દેવતાઓ હોય છે એમની અંદરથી ઉર્જાનું તેજપુંજ નીકળે છે. આ ગુસ્સો છે એની ઉર્જાનું તેજપુંજ નીકળે છે અને એમાંથી એક દેવીનું સર્જન થાય છે જે વાઘ ઉપર સવારી કરતા હોય છે. એ દેવી એટલે માં ચંદ્રઘંટા. હવે જ્યારે દેવી પ્રકટ થાય છે ત્યારે બધા જ દેવતાઓ રાજી થઈ જાય છે અને માતાજીને વિવિધ અસ્ત્ર અને શસ્ત્ર અને બધું આપે છે. આ રીતે માતા માં ચંદ્રઘંટામાંનું પ્રાકટ્ય થાય છે. આ હતી આજના દિવસની વાર્તા. હવે માતાજી ત્રીજા નોરતે ચંદ્રઘંટામાં સ્વરૂપે પૂજાય છે. માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી પૂજકને વીરતા અને શૌર્ય પ્રાપ્ત થાય છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિ સામે લડવાનું બળ મળે છે. માતાજી આવનારી મુસીબતોની સામે લડવાની વ્યક્તિને તાકાત આપે છે એ રીતનું માનું સ્વરૂપ છે. આ હતી આજની વાર્તા, આજનું મહાત્મ્ય. આવીને આવી વાત સાંભળવા માટે થઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારી જે કમેન્ટ્સ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જણાવજો. માતાજી આપ બધાને ખૂબ જ આનંદ આપે અને માતાજી આપ બધાનું ખૂબ સુખ કરે. જય માતાજી. નમસ્કાર.